ગુડ આફ્ટરનૂન. તો બાળ મિત્રો, આગળ તમે શબ્દ વાક્ય શીખી ગયા છે ને? તો આજે પણ હું તમને એવી જ રીતે વાક્ય શીખવાડીશ, અને એ વાક્યની અંદર કયા કયા શબ્દ હોય છે તે પણ હું તમને શીખવાડીશ, અને એ શબ્દની અંદર કયા કયા મૂળાક્ષર હોય છે તે હું તમને સમજાવીશ. તો ચાલો જુઓ, અહીં આપણે એક વાક્ય બનાવેલું છે. હવે આપણે એ વાક્યને વાંચી લઈએ. મીનલ સિતાર વગાડ. મીનલ સિતાર વગાડ. શું લખેલું છે? મીનલ સિતાર વગાડ. જુઓ, આ એક આખું વાક્ય છે ને? હવે એ વાક્યમાં કેટલાક શબ્દો પણ છે. તો જોઈએ કયા કયા શબ્દો છે. તો જુઓ, અહીં મીનલ છે પહેલા લખેલું, તો આ મીનલ એક શબ્દ બન્યો ને, બન્યો ને શબ્દ. તો જુઓ, આપણે એની નીચે એક પટ્ટી મૂકી દઈએ. તો જુઓ, આ મીનલ એ એક આખો શબ્દ કહેવાય. ત્યાર પછી બીજો કયો શબ્દ છે? સીતા. કયો શબ્દ છે? સીતા. તો આપણે સીતાની નીચે પણ પટ્ટી મૂકી દઈએ. ત્યાર પછી કયો શબ્દ છે? વગાડ. તો આપણે વગાડની નીચે પણ પટ્ટી મૂકી દઈએ. તો જુઓ, આ વાક્યમાં કેટલા શબ્દ છે? ત્રણ શબ્દ છે. મીનલ, પછી છે સીતા, અને પછી છે વગાડ. થયા ને ત્રણ શબ્દ. હવે આ ત્રણ શબ્દમાં મૂળાક્ષર પણ છે. કયા કયા મૂળાક્ષર છે? મ, ન, લ, સ, ટ, ર, વ, ગ ને ડ. જોયા ને બાળમિત્રો, અલગ અલગ મૂળાક્ષર પણ છે ને? તો આ અલગ અલગ મૂળાક્ષર પરથી શબ્દ બન્યા, અને આ શબ્દ ઉપરથી વાક્ય બની ગયું. જુઓ, હવે આપણે અહીં બીજું વાક્ય મૂકેલું છે, એ વાક્ય આપણે વાંચી લઈએ. કેવળ શાળાએ જાય છે. હવે વાંચો, કેવળ શાળાએ જાય છે. થયું ને આ વાક્ય આખું? હા, હવે આ વાક્યની અંદર કેટલા શબ્દ બનશે? તો જુઓ, કેવળ આ એક શબ્દ થયો, તો આપણે એની નીચે પટ્ટી મૂકી દેશું. ચાલો, ત્યાર પછી કયો શબ્દ બને છે? શાળા. શાળા એ પણ આખો શબ્દ છે ને? તો આપણે એની નીચે પણ પટ્ટી મૂકી દેશું. ચાલો, હવે જાય, જાય એ પણ એક શબ્દ બની ગયો ને? તો આપણે એની નીચે પણ પટ્ટી મૂકી દેશું. જુઓ, કેટલા શબ્દ બન્યા આમાંથી? કેવળ, પછી શાળા, પછી જાય, શબ્દ બન્યા ને? હા, તો હવે આ શબ્દ અંદર કેટલાક મૂળાક્ષરો પણ છે. કયા કયા મૂળાક્ષર છે? ક, વ, લ, શ, અળ, અ, જ, ય અને છ. છે ને ઘણા બધા મૂળાક્ષરો? તો આ બધા મૂળાક્ષરો ભેગા કરીને આપણે શબ્દ પણ બનાવી શકીએ, અને શબ્દ ભેગા કરીને આખું આપણે વાક્ય પણ બનાવી શકીએ. જુઓ, હવે આપણે અહીં જે વાક્ય છે એને આપણે બીજી રીતે જોઈએ. તો ચાલો વાંચીએ. વૈદ ઔષધિ આપે છે. વૈદ ઔષધિ આપે છે. શું લખેલું છે? વૈદ ઔષધિ આપે છે. હવે આમાં કેટલા શબ્દ બનશે? તો જુઓ, વૈદ, પછી ઔષધિ, પછી શું છે? આપે. તો આપણે એની નીચે અંડરલાઈન કરીએ. જો કયો શબ્દ બન્યો? વૈદ. પછી બીજો કયો શબ્દ બન્યો? ઔષધિ. અને બીજો કયો શબ્દ છે? આપે. કેટલા શબ્દ બન્યા? ત્રણ શબ્દ બન્યા. હવે આ ત્રણ શબ્દની અંદર
अलग अलग मूळाक्षर छे अने स्वर पण छे। तो कया कया मूळाक्षर छे जुओ, व, ड, श, ढ, प, छ, आ बधा मूळाक्षर छे अने आ अ बे वखत अ छे ए स्वर छे। तो अलग अलग मूळाक्षर अने स्वर परथी आपणे शुं बनावी लीधुं? शब्द। अने शब्द उपरथी आખું વાક્ય બનાવી દીધું। ચાલો એવી જ રીતે હવે નીચેનું વાક્ય જુઓ। ચાલો વાંચો જોઈએ મારી સાથે। ગાયને ચાર પગ છે। ગાયને ચાર પગ છે। પાછા વાંચો જોઈએ। ગાયને ચાર પગ છે, ખરું ને? તો ચાલો આમાં કયા કયા શબ્દ બનશે? તો ગાય, પછી ચાર અને પછી પગ। તો જુઓ આપણે જે શબ્દ બને છે તેની નીચે આપણે અંડરલાઈન કરીશું, તો બનશે ગાય, પછી ચાર અને પછી બને છે પગ। કેટલા શબ્દ બને છે? ત્રણ। હવે આ અલગ અલગ શબ્દની અંદર મૂળાક્ષરો છે, તો કયા મૂળાક્ષર છે? ગ છે, ય છે, પછી ન, ચ, ર, પ, ગ, છ, આ બધા અલગ અલગ મૂળાક્ષરો પણ છે અને આ અલગ અલગ મૂળાક્ષરો પરથી આપણે શબ્દ બનાવી શકીએ છીએ અને શબ્દ પરથી આપણે આખું વાક્ય પણ બનાવી શકીએ છીએ। હવે જુઓ અહીં આ એક ફકરો છે, હવે એ ફકરો આપણે પહેલા વાંચી લઈએ। તો ચાલો અહીં લખેલું છે વરસ, પછી છે વરસાદ વરસ, વરસ વરસાદ રાજા વરસ, ગાજ વરસાદ ગાજ, ગા જમના ગા, દાદા મારા દાદા, મારા દાદા સારા। જોયું આ ફકરામાં? હવે કયા કયા શબ્દ હતા ફકરામાં તે આપણે જોઈએ। જુઓ તો પહેલા અહીં વરસ છે એ પણ આખો શબ્દ જ કહેવાય, ત્યાર પછી છે વરસાદ, પછી વરસાદની બાજુમાં વરસ છે એ શબ્દ આવી ગયો, પછી ફરી પાછું અહીં વરસ છે, પછી વરસાદ છે એ શબ્દ પણ આવી ગયો, પછી બીજો નવો શબ્દ છે રાજા, પછી અહીં વરસ શબ્દ આવી ગયો, પછી છે ગાજ, પછી ફરી પાછો વરસાદ છે એ શબ્દ આવી ગયો અને ગાજ લખેલું છે એ શબ્દ પણ આવી ગયો, પછી છે ગા અને પછી શું છે જમના, જમના એ નવો શબ્દ આવ્યો ને, પછી દાદા, પછી મારા, પછી આ દાદા શબ્દ અહીં આવી ગયો, પછી ફરી પાછો અહીં મારા શબ્દ આવ્યો, દાદા શબ્દ પણ આવી ગયો અને છેલ્લે પછી આવે છે સારા। તો અહીં કેટલા શબ્દ હતા? વરસ, વરસાદ, રાજા, પછી શું છે ગાજ, દાદા, મારા અને સારા, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, આ આઠ શબ્દ ઉપરથી આખો ફકર બની ગયો, ખરો? જુઓ હવે આ ફકરાની અંદર અલગ અલગ શબ્દ હતા, હવે એ શબ્દમાં કેટલાક મૂળાક્ષરો પણ હતા, હવે કયા કયા મૂળાક્ષરો હતા? વ, પછી ર, સ, પછી ડ, પછી કયો મૂળાક્ષર હતો? જ, પછી ગ, પછી બીજો કયો મૂળાક્ષર હતો? મ, અને પછી ન, આવા બધા અલગ અલગ મૂળાક્ષરો હતા અને આવા અલગ અલગ મૂળાક્ષરો પરથી શબ્દ બને અને શબ્દ પરથી વાક્ય બને અને વાક્ય ઉપરથી આખો ફકરો પણ બને છે। તો બાર મિત્રો, આજે આપણે જે અલગ અલગ વાક્ય બનાવ્યા એ વાક્યની અંદર શું હતું? શબ્દો હતા અને શબ્દની અંદર મૂળાક્ષરો હતા।
तो तमने आ वाक्य शब्द अने मूळाक्षर नी ओळख करवानी मजा आवी ने। अलग अलग प्रवृत्ति द्वारा वाक्य नु वाचन करवानी मजा आवी ने। हा तो चलो फरी आपणे मळशुं अने आवी अलग अलग प्रवृत्तिओ करता रहेशुं।